સજાનંદ વિદ્યાલય બાબા સીતારામ ચોક નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? જો બાળ મિત્રો, આપણે પ્રકરણ 12 ભાગ 5 સુધી પૂર્ણ થયું. ગયા લેક્ચરમાં આપણે ભાગ 5 સમજી ગયા. હવે આ લેક્ચરમાં આપણે નવો પાઠ ચાલુ કરીશું, પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાત, ભાગ 1 ધોરણ 4. હવે જુઓ, આમાં તમને દેખાય છે આ ખેડૂત રહેમત, એક ખેડૂત છે, તેણે તેના ખેતરમાં, જો આ દેખાય છે ને, ખેતરમાં તેણે ઘઉં વાવ્યા છે. તો જો બાળ મિત્રો, અને પહેલાં હું તમને થોડાક મુદ્દા સમજાવી દઉં કે પરિમિતિ, પહેલાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ આવતું હતું. તો પરિમિતિ એટલે શું? પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુઓના માપનો સરવાળો, ચોરસ, લંબચોરસ કે ત્રિકોણ, એની બંધ આકૃતિ એ આખું આવું પેક હોય તો એનો સરવાળો કરીએ તો તેની પરિમિતિ કહેવાય. પરિમિતિના એકમ સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર હોય છે. કોઈ પણ આકૃતિનું માપ સેન્ટીમીટરમાં હોય તો પરિમિતિનું માપ સેન્ટીમીટરમાં જ લખાય છે, અને કોઈ પણ આકૃતિનું માપ મીટરમાં હોય તો પરિમિતિનું માપ પણ મીટરમાં જ લખાય છે. જો સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર અને મીટર હોય તો મીટરમાં જ તે લખવામાં આવે છે. લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, કારણ કે લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય છે અને ચોરસની ચારેય બાજુઓના માપ સરખા હોય છે, એટલે ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. હવે આપણે પાઠ્યપુસ્તકમાં જોઈશું કે રહેમત તેના ખેતર ખેડૂત છે. શું છે? ખેડૂત છે, અને તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. તો કહે છે, શું તમે આ ચિત્રની મદદથી શોધી શકશો કે તેના ખેતરની લંબાઈ કેટલી છે? તો જુઓ, આ ચિત્રની મદદથી શોધવાનું, તો આપણે સ્કેલ લઈ અને તેની લંબાઈ માપવી પડશે પહેલાં તો, કે આ લંબાઈ કેટલી છે. તો સ્કેલ 0 પરથી અહીં સુધી મૂકો તો 9 મીટર, પછી અહીંથી અહીંયા 15 મીટર, પછી આ 21 મીટર અને આ 9 મીટર. એના ખેતરનું આપણે પહેલાં ચારેય બાજુઓનું માપ માપવું પડશે. તો આપણે જે ચારેય બાજુઓનું માપ લીધું એના પરથી આપણે તેની ખેતરની લંબાઈ શોધી શકીશું. જુઓ, અહીંયા આપણને આપ્યું જ છે 9, 15, 21 અને 9. તો શું આવશે? તેની લંબાઈ 24 મીટર થશે. હા, હદ 54 મીટર લાંબી છે. ખેતરની હદ કેટલી છે? ખેતરની હદ 54 મીટર લાંબી છે. હવે એના પછી રહેમતે 70 મીટર તારનો વાળેલો વીંટો વાડ માટે ખરીદ્યો. કેટલો ખરીદ્યો? જો આ દેખાય છે ને, હવે ખેતરમાં ઘઉં વાવ્યા પણ ઘઉં બધા લોકો લઈ જાય, એટલે એના માટે આવો તાર, તમે ગામડે અત્યારે આ કોરોનામાં તો બહુ રહ્યા હશો અને ગામડે ખેતરમાં ગયા હશો, ત્યાં બધું જોયું હશે, તો ત્યાં ખેતરમાં કોઈ આવી ન જાય એટલે ચારેય બાજુએ આવો તાર વાળીને બાંધી દે છે. તો તે 70 મીટર વાડ માટે તેણે ખરીદ્યો હતો, પરંતુ હદ કેટલી થઈ? તેની હદ 54 મીટર થઈ. તો 70માંથી 54 બાદ કર્યા તો શું રહ્યું? 16 મીટર તાર કેવો રહ્યો? બાકી રહ્યો. હવે શું કહે છે કે રહેમતે 16 મીટર તાર બાકી વધ્યો. તો શું કહે છે
ગણપત કહે છે કે હું પણ આવું જ કરીશ, હું મારા ખેતર માટે આવું જ કરીશ. જોવા દેખાય છે ને, આ ગણપત આવું કહે છે અને આ તાર પણ લાવેલો છે. તો કહે છે, શું તમે મને તમારો વધેલો તાર આપશો, હું તે મારા ખેતર માટે વાપરીશ. આવું કોણ કહે છે? ગણપત. કોને કહે છે? રહેમતને. તો રહેમત કહે છે, ઓહો ચોક્કસ, કેમ નહીં આપું, હું પણ તને એ મારો તાર આપીશ. એટલે રહેમતે ગણપતને કેટલો તાર આપ્યો? એને 16 મીટર તાર વધ્યો હતો, 70 મીટર લાવ્યો હતો, તેની હદ 54 મીટર હતી, માટે 16 મીટર વધ્યો. તો તે એણે ગણપતને 16 મીટર તાર આપ્યો. હવે ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર પર તે વાડ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેને તો વધારે તારની જરૂર પડી. જુઓ, 15 મીટર 15 મીટર, 9 9 અને 18, આ બધાનો સરવાળો કર્યો તો ગણપતના ખેતરની હદ 66 મીટર થઈ. કેટલા મીટર થઈ? 66 મીટર. હવે ગણપતને 16 મીટર તાર રહેમતે આપ્યો હતો, 66 મીટર તેની હદ હતી. તો 66માંથી 16 બાદ કર્યા તો 50 મીટર. તો ગણપતને તેના ખેતર માટે 50 મીટર તાર વધુ લાવવો પડશે. એની પાસે 16 મીટર તાર મળ્યો, પણ બીજો 50 મીટર તેને લાવવો પડશે. હવે કહે છે, શું કહે છે કે ગણપત મહાવરો પાઠ્યપુસ્તકના પેજ નંબર 151 પર મહાવરો આપેલો છે કે અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલા છે, કયા ખેતરની હદ સૌથી લાંબી છે. આપણને બધા ચિત્રો અલગ અલગ આપ્યા છે તે જોવાનું. તો 6 15 15 અને 24 એનો સરવાળો થાય છે 60 મીટર. કેટલો થયો? 60 મીટર. હવે આ બીજું ખેતર છે તેનો સરવાળો 6 મીટર 3 મીટર 6 મીટર, પછી આ 6 મીટર, આ 9 6 મીટર, 12 મીટર અને આ 9 મીટર, એનો સરવાળો કેટલો થયો? એનો સરવાળો 42 મીટર થાય છે. પછી આવે છે ત્રીજું ખેતર. તો ત્રીજા ખેતરમાં 9 મીટર 12 મીટર 15 મીટર, એનો સરવાળો કેટલો થાય છે? 36 મીટર. હવે ચોથું ખેતર આવે છે. જુઓ કેવું ખેતર છે, 9 15 15 15 15 અને 9, આનો સરવાળો કેટલો થયો? 78 મીટર. તો જુઓ, આપણને પાઠ્યપુસ્તકના પેજ નંબર 151માં 4 ખેતરો આપ્યા, 4 ખેતરોનું માપ આપ્યું અને એ બધા માપનો આપણે સરવાળો કર્યો. તેમાં સૌથી વધુ 10 ખેતરની હદ થાય છે, એમાં 78 મીટર થાય છે, 36, 42 અને 60, માટે 4 ખેતરોમાં 10 ખેતરની હદ સૌથી લાંબી છે. માટે ખેતર 10ની હદનું માપ સૌથી વધુ લાંબુ છે. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 152માં આપ્યું છે. જો આ ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. અત્યારે તો આપણે આટલા નાના હોઈએ ને તો કે હું થાકી ગયો, સ્કૂલે ગયા, ટ્યુશન ગયા, હોમવર્ક કર્યું એટલે મને થાક લાગ્યો છે. પણ આ 70 વર્ષના હતા તો એમને થાક લાગતો ન હતો. તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે. તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? જો પહેલાં આપણે આ ચંદુના ખેતરનું કેટલું છે માપ એ જોવું પડે. તેના દરરોજ 4 ચક્કર મારે છે તો તેનો 100 મીટર 150 150 અને 100, આ ચારનો આપણે સરવાળો કર્યો તો કેટલા થયા? 500 મીટર. કેટલા થયા? 500 મીટર. કેટલા ચક્કરના? 1 ચક્કર મારે તો તે 500 મીટર ચાલે છે. તો તે દરરોજ 4 ચક્કર મારે છે. કેટલા? 4. તો 4 ગુણ્યા 500
એટલે 2000 મીટર બરાબર 2 કિલોમીટર થાય છે. તો ચંદુના પિતાજી દરરોજ 2 કિલોમીટર અંતર કાપે છે. હવે એના પછીનું આવે છે કે ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેણે ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. તો તેણે 100 મીટર લેસ ખરીદી. કેટલી લેસ ખરીદી તેણે? 100 મીટર લેસ ખરીદી. જુઓ આ એનો ટેબલ ક્લોથ છે અને આપણને અહીંયા માપ આપ્યું છે 1 મીટર 50 સેમી, 50 સેમી, 1 મીટર 50 સેમી અને 50 સેમી. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે બંધ આકૃતિ હોય તેની ચારેય બાજુઓના માપનો સરવાળો કરવાનો. તો આ ચારેય બાજુઓના માપનો સરવાળો 400 સેમી થાય છે. કેટલો? 400 સેમી, એટલે 4 મીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, એટલે 400 સેમી બરાબર 4 મીટર થશે. હવે તેને ટેબલ ક્લોથની ફરતે લગાવવા 4 મીટર લેસની જરૂર પડશે. તેણે લેસ કેટલી ખરીદી છે? 100 મીટર. કેટલી? 100 મીટર લેસ તેણે ખરીદી છે. હવે તે કહે છે, શું કહે છે કે આવા 3 ટેબલ ક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે? તો 1 ટેબલ ક્લોથમાં 4 મીટર જોઈએ છે, તો 3 ટેબલ ક્લોથમાં 12 મીટર લેસની જરૂર પડશે. હવે તેની પાસે કેટલી છે? 100 મીટર તેણે લેસ ખરીદી છે. તેમાંથી 12 મીટર લેસ વાપરી, એટલે 88 મીટર લેસ તેની પાસે બાકી રહે છે. કેટલી બાકી રહી? 88 મીટર લેસ તેની પાસે બાકી રહી. હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 153 પર આપ્યું છે. જુઓ શું આપ્યું છે? 153માં આપ્યું છે કે ચોરસ ગણો અને દરેક આકારમાં કેટલા ચોરસ છે તે લખો. હવે જો અડધા કરતાં મોટા ચોરસ હોય, આમાં જે અડધા કરતાં મોટા, એટલે આ અડધા કરતાં મોટું છે અને આ અડધા કરતાં મોટા ચોરસને આખો ચોરસ ગણો અને આ 2 અડધા ચોરસને 1 ચોરસ ગણો. કેટલો ગણવો? 2 અડધા ચોરસ બરાબર 1 ચોરસ થાય છે. તો આપણને આપ્યું છે કે પાઠ્યપુસ્તકમાં જોવાનું, તે આપણને કહે છે કે હવે ચોરસ ગણો અને શોધો દરેક આકારમાં કેટલા ચોરસ છે. તો જો એ બી સી અને ડી આ દરેક આકારમાં આપણે ચોરસ ગણવાના છે. તો એ આકારમાં 12 ચોરસ છે, પછી બી આકારમાં 7, સી આકારમાં કેટલા, એ આકારમાં કેટલા ચોરસ થયા? 5, બીમાં 7, સીમાં 6 અને ડીમાં 4 ચોરસ છે, એ તમને આમાં દેખાય છે. તો આપણે આમાં શું કરશું? આના માટે આપણને અહીંયા આપ્યું છે, જુઓ કે હદની લંબાઈ શોધો અને તમે દોરીનો ઉપયોગ કરી શકશો. હદની લંબાઈ શોધવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આમાં આપણને પહેલાં તો ચોરસ શોધવાનું કહ્યું, તો આપણે ચોરસ શોધ્યા, કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો આ 4 આકાર છે એમાં ડી આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે. ડી આકારમાં 4 ચોરસ સમાયેલા છે અને સૌથી વધુ ચોરસ બી આકારમાં, તો બી આકારમાં 7 ચોરસ છે કે જે સૌથી વધુ સમાયેલા છે. આમાં સમજણ પડી ને બાળ મિત્રો? કે આમાં મેં તમને કહી દીધું કે અડધા કરતાં મોટું ચોરસ હોય તેને આખું ગણો અને 2 અડધા ચોરસ હોય તો તે 1 ચોરસ બરાબર ગણતરી કરવામાં આવે છે. જો બાળ મિત્રો, અહીંયા આપણે પ્રકરણ 13 કયું છે? પ્રકરણ 13 ખેતર અને તેની ફરતે વાળ
એનો આપણે ભાગ એક આજે સમજી ગયા. હવે આ હું PDF મોકલીશ, તે સ્વચ્છ સુંદર અને સારા અક્ષરે ગણિતની નોટમાં લખશો કે જેથી તમને વાર્ષિક પરીક્ષામાં તમને અને તમારી મમ્મીને બેને અનુકૂળતા રહે એ રીતે તમે લખજો અને અમને તપાસવામાં પણ અનુકૂળતા રહે. અહીંયા હવે આપણો આજનો લેક્ચર પૂર્ણ કરું છું. હવે આવતા લેક્ચરમાં ફરી પાછા મળીશું. બાય. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.